નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ કોમ્યુનિટી હોલમાં તૈયાર થતી વર્ષ 2023 શાળા પ્રવેશ મહોત્સવની 400 જેટલી સાયકલો એક વર્ષ બાદ હવે આદિવાસી બાળકીઓને આપવામાં આવશે. જ્યારે ગ્રામ પંચાયતનો કોમ્યુનિટી હોલ પણ જર્જરિત હાલતમાં હોવાથી સાયકલોના સ્પેરપાર્ટને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. નસવાડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં મોટી સંખ્યામાં સાયકલોનું મટીરિયલ આવી પહોંચ્યું છે. આ મટીરિયલને ફિટ કરીને સાયકલ તૈયાર કરવામાં આવી રહી છે. આ સાયકલો ઉપર ગુજરાત સરકારનું સ્ટીકર અને શાળા પ્રવેશ મહોત્સવ 2023નું સ્ટીકર મારેલું છે, જ્યારે થોડાક જ સમય બાદ 2024નો શાળા પ્રવેશ મહોત્સવ શરૂ થવાનો છે. તો એક વર્ષ બાદ હવે વિદ્યાર્થીઓને આ સાયકલો પ્રાપ્ય થવાની છે. ગામના જાગૃત આગેવાનો દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે આદિજાતિ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીને પ્રતાપે સરકારની યોજનાઓ ફરજરૂપ સાબિત થઈ રહી છે. એક તરફ કોમ્યુનિટી હોલની હાલત ખરાબ છે, પરંતુ નીચે જયારે સાયકલોની રિપેર કામ થઈ રહ્યું છે ત્યારે સાયકલોના સ્પેરપાર્ટને નુકસાન જવાની પણ પૂરેપૂરી સંભાવના છે. અને એક વર્ષ સુધી આ સાયકલોને મૂકી કેમ રાખવામાં આવી એવા પણ પ્રશ્નો જાગૃત નાગરિકે ઉભા કર્યા હતા. આજે અમે નસવાડી હાઈસ્કૂલ ખાતે આવેલ કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લીધી છે. આ નસવાડી હાઈસ્કૂલમાં બનાવેલ કોમ્યુનિટી હોલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને એના સ્લેબની હાલત જોઈએ તો ખૂબ જ જર્જરિત છે. આ કોમ્યુનિટી હોલમાં ગુજરાત સરકાર દ્વારા તમે જોઈ શકો છો 2023માં ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીનીઓના લાભ માટે આપવામાં આવેલ સાયકલો, જે 400 ઉપરાંત સાયકલો છે, તે અહીંયા બિનવારસી હાલતમાં ધૂળ ખાતે હાલતમાં પડી રહી છે. ખરેખર સરકાર યોજનાઓ બનાવે છે અને પ્રવેશોત્સવમાં આ સરકારી લાભો આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, પરંતુ 2023થી આજે 2024 પૂર્ણ થવા આવ્યું તેમ છતાં આ સરકારી સાયકલોનો લાભ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચેલ નથી. ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીનીઓ 5-5, 7-7, 10-10 કિલોમીટર સુધી પગપાળા ચાલીને અભ્યાસ કરવા માટે જતી હોય છે, પરંતુ આ સરકારનો તંત્ર એટલો બધો બેજવાબદાર અને એટલો બધો નિષ્ફળ છે કે ખાલી ઓફિસમાં બેસી અને એસી ઓફિસમાં બેસીને અવાજ ખાય છે, પરંતુ એમને આ લાભો જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડવાની ખબર નથી પડતી. એટલે સરકાર આવા બેજવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લે અને આ જે સાયકલો છે તે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ પાસે પહોંચે એવી અમારી માંગ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.